નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 6માં પાઠ 10 વિશેના વિડીયો અને એની માહિતી શીખી. હવે એના એસએમમાંથી આપણે એની સમજૂતી શીખીશું. પાઠ 10 ગતિ અને અંતરનું માપન. એસએમમાંથી આપણે એના વિશેના એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા, ટૂંકમાં ઉત્તર, વ્યાખ્યા અને એના મુદ્દાસર જે પ્રશ્ન છે એના વિશેની માહિતી મેળવીશું. ચાલો તો આપણે સમજૂતીની શરૂઆત કરીએ. પહેલાં જ છે તમારે વિકલ્પ. નીચેના આપેલા દરેક પ્રશ્નોના જવાબ છે નીચેનો સાચો વિકલ્પ જોઈને લખવાનો છે. એમાં પહેલો જ પ્રશ્ન છે કે સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું, જેમાં તમને ચાર ઓપ્શન આપ્યા છે. પહેલો છે એ સ્ટીમ એન્જિન શોધાયું હતું, બી ઇલેક્ટ્રિક ટ્રેન હતી, સી ડિજિટલ એન્જિન હતું કે ડી મોનોરેલ હતું. મેં અગાઉ કીધું હતું કે આપણે મુખ્ય શું યાદ રાખવાનું છે કે એનો જવાબ શું છે એ યાદ રાખવાનો છે. બાકીના ત્રણ ઓપ્શન જે હોય એ પણ આપણે શું રાખવાનું છે યાદ, એનો માત્ર ને માત્ર જવાબ. તો આનો જવાબ આવે છે સ્ટીમ એન્જિન, જે એનો સાચો જવાબ છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો કે તમને મેં વિડીયોમાં સમજાવ્યું હતું 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે. 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, એટલે કે આનો જવાબ સી જવાબ આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય છે? 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? તો કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય છે, એટલે કે આ પ્રશ્નનો જવાબ એ છે 10. ત્યારબાદ ચોથો પ્રશ્ન, સેન્ટીમીટર કરતાં નાનો એકમ કયો છે? સેન્ટીમીટર કરતાં નાનો એકમ કયો છે? તો આનો જવાબ છે મિલીમીટર, એટલે કે જવાબ આવે છે આનો એ, મિલીમીટર. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 5, લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે? લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે? તો કે જવાબ આવશે સી, મીટર સ્કેલ. આ જે છે એ લંબાઈ માપવા માટેનું સાધન છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 6, વૃક્ષનો ઘેરાવો માપવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? વૃક્ષનો ઘેરાવો માપવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે આનો જવાબ છે બી, કપડાની માપપટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. પછી નંબર છે 7, દરજી તમારું માપ લેવા માટે શાનો ઉપયોગ કરે છે? તો કે આનો જવાબ આવશે બી, કપડાની માપપટ્ટી. દરજી જ્યારે તમારા કપડાનું માપ લે છે ત્યારે મેઝર ટેપ એટલે કે માપપટ્ટીનો ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર 8, ઝાડ પરથી ફળનું પડવું એ કયા પ્રકારની ગતિ છે? તો કે તમને મેં વિડીયોમાં સમજાવ્યું હતું કે સુરેખ ગતિ આવે, વક્ર ગતિ આવે, વર્તુળાકાર ગતિ આવે અને આવર્ત ગતિ આવે. વૃક્ષ ઉપરથી કોઈ ફળ પડે છે તો ડાયરેક્ટ સીધું નીચે પડે છે, એટલા માટે એ સીધે સીધી ગતિમાં જતું હોવાથી એને સુરેખ ગતિ જવાબ આવે, એટલે આનો જવાબ છે એ, સુરેખ ગતિ. આ હતા તમારા વિકલ્પ. હવે આવે છે ખાલી જગ્યા. એમાં પહેલી ખાલી જગ્યા છે 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 2, 5 કિલોમીટર બરાબર કેટલા મીટર? 5 કિલોમીટર બરાબર 5000 મીટર. હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલી જગ્યાએ ગતિ હોય છે. તમને મેં સમજાવ્યું હતું કે આગળ પાછળ જતું હોય કે ડાબે જમણે જતું હોય, એટલે કે આગળ અને પાછળની જ ગતિ કરતું હોય, એટલે એને આવર્ત ગતિ કહે છે. તો કે હિંચકા ઉપર જે બાળક હિંચકો ઝૂલે છે એ આવર્ત ગતિ કહેવાય છે. ત્યારબાદ છે ચોથા નંબરનું, કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ કઈ એવી ગતિ હોય છે? તો કે કોઈ સિલાઈમાં સોયની ગતિ આવર્ત ગતિ હોય છે. કઈ ગતિ હોય છે? આવર્ત ગતિ, એટલે કે એ ઉપર નીચે જાય છે. પછી છે 5મી ખાલી જગ્યા, કોઈ સાયકલના પૈડાની ગતિ કેવી ગતિ કહેવાય? તો કે પૈડું કેવું હોય છે? ગોળ, અને એ ફરશે પણ કેમ? ગોળ. તો એનો જવાબ આવે વર્તુળાકાર ગતિ. 6ઠી ખાલી જગ્યા, 1 મીટર બરાબર કેટલા મિલીમીટર થાય? તો કે 1 મીટર બરાબર 1000 મિલીમીટર થાય. 7મું છે, ઘાણીના બળદની ગતિ ખાલી જગ્યા ગતિ છે?
બળદ જ્યારે રાઉન્ડમાં ફરશે એટલે કે ગોળ ફરશે એટલા માટે ઘાણીના બળદની ગતિ વર્તુળાકાર ગતિ કહેવાય છે. પછી છે આઠમી ખલજગ્યા, સિતારના તારની ગતિ ખલજગ્યા ગતિ છે. તો કે સિતારનો તાર જ્યારે આપણે વગાડીએ છીએ તો કે ઉપર નીચે આપણે એની ગતિ કરીએ છીએ એટલે કે આ ગતિ છે આવર્ત ગતિ કહેવાય છે. આનો જવાબ છે આવર્ત ગતિ. આ હતી તમારી ખાલી જગ્યા. હવે આવે છે નીચે આપેલા ખરા ખોટા જણાવો. હવે એમાં પહેલું જ છે, લંબાઈનો એસઆઈ એકમ કિલોમીટર છે. લંબાઈનો એસઆઈ એકમ કિલોમીટર છે. તો આનો જવાબ શું છે? ખોટો. લંબાઈનો એકમ એસઆઈ નથી, કિલોમીટર નથી. બીજું છે, 20 કિલોમીટર બરાબર 2000 મીટર થાય. 20 કિલોમીટર બરાબર 2000 મીટર થાય. ના, 20 કિલોમીટર બરાબર 200,000 મીટર થાય એટલે કે આનો જવાબ પર શું છે? ખોટો છે. ત્રીજું છે, ઉડતું પતંગિયું સુરેખ ગતિ કરે છે. એનો જવાબ ખોટો છે, કારણ કે ઉડતું પતંગિયું રહ્યું આપણે નક્કી ન કહી શકાય કઈ જગ્યાએથી કઈ જગ્યાએ સીધી ગતિમાં એ જતું નથી. આનો જવાબ પણ ખોટો છે. ચોથું, ઘડિયાળના લોલકની ગતિ આવર્ત ગતિ છે. તો કે હા, આ સાચું છે, કારણ કે લોલક જમણેથી ડાબે, ડાબેથી જમણી તરફ જ જશે એટલે સાચું છે. ત્યારબાદ પાંચમું, પૃથ્વી સૂર્યની આસપાસ સુરેખ ગતિ કરે છે. તો કે ખોટું, કારણ કે પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ ફરે છે એટલે કે વર્તુળાકાર ગતિ કરે છે, સુરેખ ગતિ કરતું નથી એટલે આનો જવાબ ખોટો છે. ત્યારબાદ છઠ્ઠું, ઉડતો પતંગ હંમેશા સુરેખ ગતિ કરે છે. ના, તમે હમણાં જ પતંગ ચગાવી હશે ત્યારે જોયું હશે પતંગ સીધી રેખામાં ગતિ નથી કરતું, પોતાનું હલનચલન કરતું હોય છે એટલે કે એને સુરેખ ગતિ કહેવાય નહીં એટલે આનો જવાબ પણ ખોટો છે. આ હતા તમારા ખરા ખોટા. ત્યારબાદ હવે છે નીચેના આપેલા પ્રશ્નોનો એક શબ્દમાં જવાબ આપો. તો પહેલો છે, અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતા વિમાનને શું કહે છે? આમાં આપણે એક જ શબ્દમાં જવાબ આપવાનો છે. તો કે આનો જવાબ છે સુપરસોનિક વિમાનો. શું જવાબ આવશે? સુપરસોનિક વિમાનો. ત્યારબાદ બીજું, મીટરમાં સોમા ભાગને કયો એકમ કહેવાય છે? મીટરના સોમા ભાગને કયો એકમ કહેવાય છે? તો કે એને સેન્ટીમીટર કહેવાય. ત્રીજો પ્રશ્ન, 2.5 મીટરને સેન્ટીમીટરમાં ફેરવવાનું છે એટલે કે તમારે પોઈન્ટ દૂર કરીને એને સેન્ટીમીટરમાં કરવાનું મીટરમાંથી. તો કે એનો જવાબ આવશે 250 સેન્ટીમીટર. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, 4.075 કિલોમીટરને મીટરમાં ફેરવો. કિલોમીટરને શું કરવાનું છે તમારે? મીટરમાં ફેરવવાનું છે. તો એનો જવાબ આવશે 4075 મીટર થશે. ત્યારબાદ પાંચમો, 7450 મીટરને કિલોમીટરમાં દર્શાવો. કિલોમીટરમાં દર્શાવશો ત્યારે આવશે 7.450 કિલોમીટર જવાબ આવશે. છઠ્ઠો પ્રશ્ન, સ્કૂટરના પૈડાની ગતિ કયા પ્રકારની ગતિ છે? તો કે આ ગતિ વર્તુળાકાર ગતિ છે, કારણ કે સ્કૂટરનું પૈડું ગોળ ફરે છે. સાતમો પ્રશ્ન, ચકડોળમાં બેઠેલો છોકરો કયા પ્રકારની ગતિ કરે છે? તો કે ચકડોળ કેવું ફરશે? ગોળ ફરશે. તો કઈ ગતિ થાય? વર્તુળાકાર ગતિ થઈ કહેવાય. આ હતા તમારા એક શબ્દમાં જવાબ. હવે આવે છે તમારે એક વાક્યમાં જવાબ લખો. તેમાં પહેલું છે, આવર્ત ગતિના બે ઉદાહરણ આપો. આવર્ત ગતિ એટલે કે આગળ અને પાછળની ગતિ, અથવા તો જમણાથી ડાબા તરફની, અથવા તો ઉપરથી નીચે તરફની ગતિ. તો કે પહેલે જ આપ્યું છે, એના બે ઉદાહરણ આપ્યું છે. એમાં પહેલું છે ઘડિયાળના લોલકની ગતિ અને બીજું છે હિંચકાની ગતિ. લોલક રહ્યું એ જમણેથી ડાબે, ડાબેથી જમણે ફરશે અને હિંચકો છે આગળથી પાછળ અને પાછળથી આગળ આવશે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, માપપટ્ટીની જાડાઈ કયા એકમમાં મપાય છે? તો કે માપપટ્ટીની જાડાઈ મિલીમીટરમાં મપાય છે. શેમાં મપાય છે? મિલીમીટરમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, સુરેખ ગતિનું એક ઉદાહરણ આપો. તો કે સીધા પાટા પર ચાલતી ટ્રેનની ગતિ સુરેખ ગતિનું ઉદાહરણ છે, કારણ કે શું થશે? રેલ રહી સીધે સીધી ગતિમાં આગળ વધશે. આમાં તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો છો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4, વર્તુળાકાર ગતિનું એક ઉદાહરણ આપો. તો કે સાયકલના પૈડાની ગતિ વર્તુળાકાર ગતિ છે, એટલે કે સાયકલનું પૈડું ગોળ ફરે છે. આમાં પણ તમે કોઈ પણ ઉદાહરણ આપી શકો છો. પ્રશ્ન નંબર 5,
હવાથી હાલતા વૃક્ષના પર્ણો કયા પ્રકારની ગતિ કરે છે? તો કે હવાથી હાલતા વૃક્ષના પર્ણો ગમે ત્યારે આડાઉડા પર્ણની ગતિ બતાવે, એટલે કે આને કહેવાય આવર્ત ગતિ કહે છે. પ્રશ્ન નંબર 6, જમીન પર ગબડતો દડો કયા પ્રકારની ગતિ કરે છે? તો કે જમીન પર ગબડતો દડો વર્તુળાકાર ગતિ કરે છે. સુરેખ ગતિ કરે છે અને વર્તુળાકાર ગતિ કરે છે. શું કામ? તો કે સુરેખ ગતિ એટલે એ સીધો સીધો ચાલશે, પણ જ્યારે એ સીધો ચાલે છે ત્યારે ગોળ ગોળ ફરતો ફરતો ચાલે છે, એટલે સુરેખ ગતિ તેમજ વર્તુળાકાર ગતિ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ઘડિયાળના કાંટા કયા પ્રકારની ગતિ કરે છે? તો કે ઘડિયાળના કાંટા વર્તુળાકાર ગતિ કરે છે, કારણ કે એ ગોળ ગોળ ફરે છે. આ તો તમારે એક વાક્યમાં જવાબ. હવે વર્ગીકરણ આપ્યું છે, ઉપર વર્ગીકરણ માટેના બધા જવાબ આપેલા છે, એટલે કે અલગ અલગ વસ્તુ આપેલી છે વર્ગીકૃત કરવા માટે, એ બધી મિક્સ આપેલી છે. તમારે એમાંથી એને 3 વિભાગમાં વિભાજિત કરવાની છે. કયા 3 વિભાગ? તો એમાં પહેલું આપ્યું છે સુરેખ ગતિ, બીજું છે વર્તુળાકાર ગતિ અને ત્રીજું છે આવર્ત ગતિ. તો કે તમારે આમાં 3માં વિભાજિત કરવાનું છે. તો પહેલાં સુરેખ ગતિના પ્રકાર કહી દઉં. સુરેખ પ્રતિકમાં આપણે સુરેખ ગતિમાં શું આવશે? તો કે ધનુષમાંથી છૂટેલા તીરની ગતિ એ સુરેખ ગતિ, નળમાંથી ટપકતા પાણીના ટીપાની ગતિ સુરેખ ગતિ કહેવાય. ત્યારબાદ છે વર્તુળાકાર ગતિમાં ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ અને સાયકલના પૈડાની ગતિ આવે. અને બાકીનું વૈધ છે એસેમ આવશે આવર્ત ગતિમાં, જો કે લોલકની ગતિ, હિંચકામાં બેઠેલા બાળકની ગતિ અને પવનથી ડોલતા ઘંટડીની ગતિ, આ બધું સેમ આવશે આવર્ત ગતિમાં આવશે. તો આ 3 પ્રકારે આમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ચલો હવે પછી છે નીચે આપેલું જોડકું જોડો. નીચે આપેલું જોડકું જોડો તેમાં વિભાગ એ અને વિભાગ બી જે આપેલો છે, વિભાગ એમાં પહેલું આપ્યું છે વરાળ યંત્ર, તેને બી વિભાગમાંથી એનો સાચો જવાબ ગોતવાનો છે આપણે જોડકા માટે. તો કે વરાળ યંત્ર છે એ શેમાં છે? તો કે એ આગગાડી, એનો જવાબ આવશે સી આગગાડી. ત્યારબાદ બીજું છે સ્વયંચાલિત વાહન, એટલે કે પોતાની રીતે ચાલતું હોય સ્વયંચાલિત, એટલે તો એનો જવાબ આવશે એ બસ. ત્રીજું છે જળમાર્ગમાંથી ચાલતું વાહન, તો કે એનો જવાબ આવશે ડી હોડી. ચોથું છે દોરડા પર ચાલતો નટ, એટલે કે એ સીધી સીધું ચાલે છે, એટલે એનો જવાબ આવશે બી સુરેખ ગતિ. આ હતા તમારા જોડકું. ત્યારબાદ આવે છે ટૂંકમાં ઉત્તર આપો. ટૂંકમાં ઉત્તર આપો, પેલું જે પૂછે નીચે આપેલા પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો, જેમાં પહેલો પ્રશ્ન છે કે વેત, હાથ અને પગલા જેવા માપની વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં તે સમજાવો. ફરીથી કહું છું, વેત, હાથ અને પગલા જેવા માપની વસ્તુની લંબાઈ આપણે ચોકસાઈપૂર્વક માપી શકતા નથી તેની સમજૂતી આપો. તો એનો જવાબ છે કે જુદી જુદી વ્યક્તિઓના વેત, હાથ અને પગલાના માપ કેવા હોય છે? જુદા જુદા હોય છે. કેટલીક વ્યક્તિના હાથ અને પગ ટૂંકા હોય તો કેટલીક વ્યક્તિના હાથ અને પગ લાંબા હોય છે. આથી તેના વેત અને હાથની કે પગલાના માપેલી લંબાઈ જુદી જુદી હોય છે, તેથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાતી નથી. આ તો આનો જવાબ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, તમારી માપપટ્ટી 8 અંક પાસેથી તૂટેલી હોય તો તે માપપટ્ટી વડે તમે પેન્સિલની લંબાઈ કઈ રીતે માપશો? સાંભળજો, તમારી માપપટ્ટી 0 અંકથી તૂટેલી હોય તો તે માપપટ્ટી વડે તમે પેન્સિલની લંબાઈ કઈ રીતે માપશો? તો કે એનો જવાબ આપ્યો છે પહેલું કે માપપટ્ટી 0 અંક પાસેથી તૂટેલી હોય તો તેની મદદથી પેન્સિલની લંબાઈ માપતી વખતે પેન્સિલનો એક છેડો 1 નંબર પર મૂકશું, એટલે કે 0 ન હોય તો આપણે 1થી શરૂઆત કરવાની. બીજું, તેનો બીજો છેડો માપપટ્ટી જે અંક પાસે આવે તે અંક નોંધીશું. અને ત્રીજું, નોંધેલા અંકમાંથી 1 બાદ કરી પેન્સિલની લંબાઈનું માપ નક્કી કરશું. કારણ કે 0ને બદલે ક્યાંથી શરૂ કરી છે? 1થી. હવે 1થી 15 સુધીનું માપ હોય તો શું કરવાનું? તમારે 15નો આંકડો કાઢી નાખવો પડે, એટલે જવાબ આવશે 0 થી 14. આ હતા તમારા ટૂંકમાં ઉત્તર. હવે છે તમારે મુદ્દાસર પ્રશ્નનો જવાબ લખવાનો છે, જે 4 માર્ક્સમાં પૂછાય છે. તો એનો આપ્યું છે કે ગતિના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. ગતિના પ્રકાર
ઉદાહરણ આપીને સમજાવો. તો એમાં પહેલું છે કે ગતિના કેટલા પ્રકાર છે, ચાર પ્રકાર છે. એમાં પહેલું છે સુરેખ ગતિ. સુરેખ ગતિમાં તેમાં પદાર્થનો ગતિમાર્ગ સીધી રેખામાં હોય છે, જેમ કે બંદૂકમાંથી છૂટેલી ગોળીને ગતિને સુરેખ ગતિ કહે છે. બીજું છે વક્ર ગતિ. તો કે તેમાં પદાર્થનો ગતિમાર્ગ વક્રરેખા હોય છે, એટલે કે કીડીની ગતિ, ઉડતા મચ્છરની ગતિ, આ બધી વક્ર ગતિ કહેવાય છે, કારણ કે સીધી રેખામાં ગતિ કરતા નથી. ત્રીજું છે વર્તુળાકાર ગતિ. તો કે એમાં દોરી વડે બાંધેલા પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિ કરે છે, જેમ કે વીજળીના પંખાના પાંખિયાની ગતિ વર્તુળાકાર ગતિ છે. ચોથું છે આવર્ત ગતિ. તો કે આવર્ત ગતિ એટલે કે વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે, તો તેને આવર્ત ગતિ કહે છે, એટલે કે લોલકની ગતિ આવર્ત ગતિ કહે છે. આ હતા તમારે મુદ્દા શ્રીકૃષ્ણ, ખાલી જગ્યા, ખરા ખોટા, ધિક્કળ, જોડખું, એક વાક્ય અને ટૂંકમાં ઉત્તર. આ બધાની સમજૂતી તમારે વ્યવસ્થિત પાકી કરવાની છે, અને ન સમજાય તો ફરીથી તમે રિપીટ કરીને આ વિડીયો જોઈ શકો છો. અહીં તમારે આ પાઠની સમજૂતી પૂર્ણ થઈ છે. નમસ્કાર.